વડોદરાના અલકાપુરી વિસ્તારમાં દૂધ કેન્દ્ર ચલાવતા આધેડના દૂધ કેન્દ્ર પર છેલ્લા કેટલાક સમયથી દૂધના ક્રેટોમાંથી દૂધ ચોરીની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે દૂધ કેન્દ્ર ચલાવતા આધેડ હેરાન પરેશાન છે. ત્યારે સમગ્ર ઘટનામાં જોવા જઈએ તો વડોદરાના અલકાપુરી વિસ્તારમાં ગણપતભાઈ દૂધ કેન્દ્ર ચલાવે છે. વહેલી સવારે તેઓ કેન્દ્ર પરથી દૂધનું વેચાણ કરે છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ગણપતભાઈ દૂધ કેન્દ્ર પર આવે તે પહેલા દૂધના ક્રેટ આવી જતા હોય છે, જેથી કેટમાંથી યુવક દૂધના પેકેટોની ઉથાંતરી કરતો સીસીટીવી કેદ થયો છે. દૂધ ચોર યુવક જેવું દૂધનું ક્રેટ આવે કે તેમાંથી દૂધના પેકેટોની ઉઠાંતરી કરી જાય છે. સમગ્ર ઘટનાથી હેરાન પરેશાન ગણપતભાઈએ સીસીટીવી એરિયા નજીક દૂધના ક્રેટ મૂકતા દૂધ ચોર યુવક સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. ત્યારે બિંદાસ વાહન લઈને દૂધની ચોરી કરતો યુવક સીસીટીવીમાં દેખાયો હતો. ત્યારે હવે પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે એક ચર્ચાનો વિષય છે. પછી ચા પડીકીનું કરું છું. સવાર મેં વહેલા આવી, 5 વાગે આવી દૂધનું કરું. દૂધ આવે છે દૂધ, અને પછી ચા પડીકી ચા નાખો. એ તો હવે પબ્લિક પર આધાર એવું છે, પબ્લિક પર આધાર મળી ખર્ચા પાણી નીકળી જાય તો દૂધ ચોરા જાય. એટલે બહુ વસ્તુ ખરાબ છે, પણ હવે જે તે રીતના અમારે એની ડેરીમાં ભરવા પડે એટલે ભરવા જ પડે. આજે 4,500. હવે એક વખત પકડાય પછી ખબર પડે કે કઈ આના માટે એવી ઉઠાઈ જાય છે કે કોઈ એના સંકટ સમય હોય એટલે ઉઠાઈ જાય છે કે મારો ટાઈમ જોવે છે હું છે. એક હવે એક વખત પકડાય પછી એને ખબર પડે એવું છે. આ ત્રીજી વખત ગઈ વખતે ગણપતિ વિસર્જન દિવસે થયું, આ ગઈ 28/6 થયું, અને આજે 4/7 થયું. પોલીસ તરફથી તે દિવસે અરજી આપી તો જોઈ આવશું. પછી એ જ દિવસે મેં ઓલ પાદરા રોડ પર રાજલક્ષ્મી કોમ્પ્લેક્ષ પર આગલે મારાથી આગલે દિવસે કે એટલે કે 27 તારીખે ચોરી થઈ એ ત્યાં બધું કેમેરામાં આવી ગયું. એટલે એ કેમેરો એ પોલીસને બતાવ્યો કે અમે શોધી કાઢીશું એવું કર્યા કરે છે, અને દરરોજ તપાસ ચાલુ છે એવું કર્યા કરે છે. અને એનો નંબર કંઈક એક જ મોકડો નહીં આવ્યો, આખો નંબર આવી ગયેલો છે, ખાલી પાછળનો એક જ મોકડો નહીં આવ્યો. એના માટે અટકી ગયો. ઘડીક મેં કહે છે કે આવી ગયું છે, પણ તે ડબલ નંબર છે એવું કહે છે. એવું તેવું ચાલે છે. બીક તો લાગે જ, પણ હવે જગ્યા લાશે એટલે અહીંયા જ મૂકવું પડે એમ. પોલીસ તરફથી એવી આશા રાખશે કે તપાસ કંઈ ના આપે તો સારી વાત, નહીં તો હવે એના માટે જો આજે ને કાલે કોઈ માણસ પકડાય તો અમોને કંઈક હવે ગયું ચોર માણસ કોઈ દાડ પકડાવવાનો નહીં, પણ કોઈક સંજોગો વસાત પકડા જાય તો કંઈક મળે. એક વખત અહીંનો પકડા જાય તો છુટકારો મળી જાય. એરિયા ભૂલી જાય, એક વખત તો એરિયા ભૂલી જ જાય. મારું નામ ગણપતભાઈ હીરાભાઈ રાઠોડ. કારણ કે અમે રાજલક્ષ્મી કોમ્પ્લેક્ષ પર પૂરેપૂરો વિડીયો આવી ગયેલો છે, પૂરેપૂરો આવી ગયેલો છે. માણસ બી ખાલી મોઢું બાંધેલું છે, તે એક્ટિવાનો નંબર બી આપેલો છે, એ દૂધ ભરે છે તે બી આપી ગયું છે. આગળના તેના કેમેરા તપાસ કરે તો 100% માણસ પકડા જાય. અને એ જ વિડીયો મારા જ બાજુવાળાને કંઈ બતાવ્યું મેં તો કે આ જ માણસ છે, આ જ એક્ટિવા છે, આ જ કોથરો છે, ને આ જ માણસ છે, એ 100% ગેરંટી એવું મને મારી બાજુવાળો ચાવાળો છે એ કહી દીધું. એ જોઈ લો દૂધનું ઉઠાવતે.